કેમ છો બાળકો, બધા મજામાં? તો આપણે શું કર્યું, આપણે બધા વિડીયો આપણે આયા કરે છે, આપણે ભણીએ છીએ, બરાબર છે? તો આપણે વિડીયો જોવાના છે, એમાં આપણે વાર્તા પણ કહીએ છીએ, આપણે પ્રાર્થના પણ ગઈ વખતે શીખવી હતી, બરાબર? તો એ બધું તમારે ઘરે જાતે કરવાનું છે, વાર્તાઓ સાંભળવાની છે, પછી જાતે મોડે રેકારવાની છે, ગીતો પણ આપણે ગાવાના છે, બરાબર? તો આપણે હવે આજે જોઈશું અંકલેખન. આજે આપણે ઇંગ્લિશ ના અંકલેખન જોઈશું. ગઈ વખત આપણે 5 ને 6 જોયું હતું, આજે આપણે 7 ને 8 જોઈશું. તો 7 અને 8, બરાબર? તો આપણે ટક્કા વાળો 7 આ રીતના પાડી દેવાનો અને આ રીતના 8 પાડવાનો. હવે મોટો 7 પાડવાનો અને મોટો 8 પાડવાનો. તો આપણે આ ટપકા વાળો 7 જોડી લઈશું પહેલા અને 8 પણ જોડી લઈશું. હવે આપણે જોયું 7 ને 8, તો તમારે મેં દર વખતે કહું છું એ પ્રમાણે નોટમાં મમ્મી પપ્પા પાસે પડાવી દેવાનો અને ઘૂંટવાનો, જ્યાં સુધીને ના આવડે ત્યાં સુધીને ઘૂંટવાનો. 7 7 7 7 8 8 8 8. તો 7 નો સ્પેલિંગ શું થાય? તો SEVEN 7, અને 8 EIGHT 8. તો થયો SEVEN 7 અને EIGHT 8. તો હવે આપણે જોઈશું કે જોડકા જોડો. તો આપણે જોડકા જોડીશું 1 2 3 4 5 6 7 અને 8. 8 7 6 5 4 3 2 અને 1. તો આપણે આ બધા જોડકા જોડી લેવાના છે. 1 થી 1 ને જોડવાનું છે, 2 થી 2 ને જોડવાનું છે, તો 2 થી 2 ને જોડી લેવાનું, 3 થી 3 ને જોડવાનું છે, 4 થી 4 ને જોડવાનું છે, 5 થી 5 ને જોડવાનું છે, 6 થી 6 ને જોડી લઈશું, 7 થી 7 ને જોડવાનું છે, 8 થી 8 ને જોડવાનું છે, બરાબર? હવે આપણે જોઈશું કે મીંડા ગણી સંખ્યા લખો. તો 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા શું કરવાનું છે, આપણે આ મીંડા ગણવાના છે ને સામે આપણે લખવાનું છે. તો 1 2 3 4 5 6 ને 7, કેટલા મીંડા છે? 7. તો અહીંયા લખીશું 7. પછી અહીંયા ગણીશું 1 2 3 4 5 6 7 ને 8, તો અહીંયા લખીશું 8. પછી છે ગણીશું 1 2 3 4 5 ને 6, તો અહીંયા લખીશું 6. પછી છે 1 2 3 ને 4, તો લખીશું 4. પછી છે 1 અને 2, તો અહીંયા લખી લઈશું 2. હવે આપણે જોઈશું કે 7 અને 8 ટપકા જોડો. શું કરવાનું છે? ટપકા જોડો. અહીંયા આપણે આ રીતના ટપકા પાડી લેવાના છે.
શું કરવાનું છે, આ રીતના ટપકા પાડી લેવાના છે 7 અને 8 ના. મમ્મી પપ્પાને કહેવાનું કે અમને નોટમાં ટપકા પાડી આપો. શું કહેવાનું? અમને નોટમાં ટપકા પાડી આપો. આ રીતના આપણે ટપકા પાડી લેવાના. તો હવે આપણે ઘૂંટી લઈશું ટપકા. તો 7 7 7 7 7 7 7 આ રીતના શું કરવાનું? બધા ટપકા જોડી લેવાના. 7 8 8 8 8 8 આ રીતના બધા 8 ના ટપકા આપણે જોડી લેવાના છે. 8 8 8 હવે આપણે જોઈશું 7 અને 8 સુધી ગોળ કરો. તો આપણે હવે અહીંયા જોઈશું કે 7 પર ગોળ કરવાનું છે. તો અહીંયા 7 ક્યાં છે? તો કે આ રહ્યો, એના પર આ રીતના આપણે ગોળ કરી લેવાનો છે. તો પછી બીજો 7 ક્યાં છે? તો કે આ રહ્યો, તો એના પર પણ આપણે આ રીતના ગોળ કરી લેવાનું છે. બીજા 7 પર પણ આ રીતના ગોળ કરી લેવાનો છે. એ જ રીતના 8 દેખાય એના પર આપણે ગોળ કરવાનું છે. તો અહીંયા 8 પર ગોળ કર્યું, આ બીજા 8 પર આ રીતના ગોળ કરી લીધો, આ ત્રીજા 8 પર આ રીતના ગોળ કરી લીધું. તો આ બધું તમારે પોતાની નોટમાં લખવાનું છે. ચલો બાળકો, ફરી મળીશું. બાય.